નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશ સિંહ રાઠોડ. આજે આપણે જોઈશું ભાવનગરમાં શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આંબાવાડી વૃદ્ધાશ્રમ ખાતે દિવાળી પર્વની ઉજવણી કરી. દર વર્ષની પરંપરાને આ વર્ષે પણ ચાલુ રાખતા ભાવનગરના લોકલાડીલા શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ આંબાવાડી વૃદ્ધાશ્રમ ખાતે દીપાવલીના પાવન અવસરે આશ્રમમાં રહેતા વડીલો સાથે દિવાળીની ઉજવણી કરી હતી. મંત્રીએ વડીલોનું મોં મીઠું કરી આશીર્વાદ મેળવીને આવનારા નૂતન વર્ષ માટે શુભકામનાઓ પાઠવી હતી. શ્રીમતી ગુલાબબેન હરિભાઈ શાહ વૃદ્ધ નિકેતનના 250 જેટલા વડીલોને મંત્રીના હસ્તે મીઠાઈ સહિત વસ્તુઓની કીટ અર્પણ કરવામાં આવી હતી. આ તકે મંત્રીએ કહ્યું હતું કે લોકપ્રતિનિધિ બન્યા અગાઉથી આ વૃદ્ધાશ્રમમાં દીપાવલીની ઉજવણી કરવાનો નિયમ તેમણે જાળવી રાખ્યો છે. 52 વર્ષ જૂનું આ ટ્રસ્ટ અનેક વડીલોનો વડલા સમાન આધાર તથા ઘર છે. આ પર્વે વડીલોની નાની મોટી આવશ્યકતાને સંતુષ્ટ કરવાની પુણ્યતા પ્રાપ્ત કરીને મને આનંદ થાય છે. આ પ્રસંગે વડીલોએ મંત્રીના ઓવાળા લઈને આશીર્વાદ પાઠવ્યા હતા. આ સાથે દેશની સરહદે રહીને માતૃભૂમિની સુરક્ષા માટે રાત દિન જાગતા પોતાના જીવની પરવા કર્યા વિના દેશવાસીઓની સલામતી માટે ખડે પગે રહેનાર એવા નિર્ભય જવાનોના પરિવાર અને તેમના સભ્યો વચ્ચે પણ શિક્ષણ મંત્રીએ મીઠાઈ વિતરણ કરી તેમજ વિડીયો કોલિંગના માધ્યમથી આ પર્વના આનંદને જવાનોના પરિવારો સાથે સહભાગી થઈને વહેંચ્યો હતો. આ પ્રસંગે શિક્ષણ મંત્રી સહિત ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી નીલાબેન ઓઝા, ઉપપ્રમુખ સુનિલભાઈ વાડોદરિયા, મંત્રી દેવેનભાઈ શેઠ તથા ટ્રસ્ટી ભરતભાઈ શાહ, કીર્તિભાઈ સગાપરા અને શ્રીમતી લતાબેન શાહ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.